બોટાદ શહેરમાં કામ કરતી ભારતીય મહિલા સેવા સંઘ નામની સંસ્થા શહેરના અને તાલુકાના લોકોની સરકારની વિવિધ યોજનાઓ દ્વારા રોજગારી મેળવીને સ્વનિર્ભર થવા માટે અને ક્લાસીસ ચલાવતી હોય છે ત્યારે રાજસ્થા દ્વારા એક નવો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં શહેરના ઝુંપડાપટ્ટી વિસ્તારમાં લોકોને દરરોજ બપોરનું ભોજન પૂરું પાડવામાં આવ્યું છે બોટાદ શહેરની ભારતીય મહિલા સેવા સંસ્થાના પ્રમુખ ભારતીબેન ચાવડા તેમજ રશ્મિબેન વઢવાણા મીનાક્ષીબેન પરાલિયા દ્વારા છેલ્લા દોઢ મહિનાથી બોટાદ શહેરની નામાંકિત હોટલોમાં શાક દળભાટ

અને ઓનેસ્ટ આ હોટલમાંથી ત્રણ વાગ્યા પછી જે વધેલું ફૂડ છે એ અમે લોકો દરેક હોટલમાં જઈને કલેક્ટ કરીએ છીએ અને ત્યારબાદ ઝુંપટપટ્ટી વિસ્તાર બોટાદમાં ખાસ કરીને એક ભાવનગર રોડ ઉપર ઝુંપટપટ્ટી વિસ્તાર છે અને એક પાલિયાદ રોડ ઉપર સૂર્યા ગાર્ડનની પાછળ કોલેજની પાછળ ઝૂપટપટ્ટી વિસ્તાર છે તો આ બંને વિસ્તારમાં અમે એ ફૂડને આપીએ છીએ એમાં ખાસ કરીને દાળ ભાત હોય છે અને શાક હોય છે રોટલી હજી અમે આપતા નથી પણ આ વિસ્તારના લોકોની ખાસ આગ્રહ દાળ અને ભાતનો છે શાક પણ એ લોકોને ઓછું પસંદ છે ખાસ કરીને દાળ ભાત એટલે ક્યારેક અમારા મિત્રો દ્વારા દાળ ભાત પણ બનાવીને એ લોકોને આપવામાં આવે છે અને રોટી બેંક શરૂ કરવાનું પણ અમે વિચારી રહ્યા છીએ કે જો બોટાદની જનતા છે એમને થોડોક સાથ આપે તો અમે લોકો આગળ ઉપર અમુક અમુક સોસાયટીમાંથી રોટી પણ કલેક્ટ કરી શકીએ જો એ સોસાયટી પોતે કલેક્ટ કરીને રાખે ને તો રોટી બેંક પણ અમે શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ